મારી બા અને જને રોય રોય આટલી કાગશી કરીને છે મારા બાપ લગરાયે અને દેવીને કીધું તું આવ મારી લોજે હું ગરીબ છું પણ મારી દેવી તું ગરીબ નથી હો હું લગરો નબળ છું પણ મારી દેવી તું નબળ નથી હો કદાચ સકાલ હવારે હું લગરો આ જગ્યાની મહેલ પર રહું કે ન રહું મારી આખી વિષય જાહે મારા આંધળા પારડા મારા ભોળા પારડા મારી વસ્તીનો હું થા આટો ટપરો માર્યો ને આવી ઊભી રહી ગઈ હો ખમા ખમા વાળા લગરા તને જાજી ખમા મારી હાથે તને જુગ જાય જુગનો પાયો જાય અને આવડી આ જગ્યાની મહેલ પર તારી વસ્તીની કદાચ ભાંગલ ગાડી હોય ને અને ભાંગલ ગાડી એ બેહી અને કદાચ સર જો ભાંગલ ગાડી જો હંધાડી ન દઉં ને તો જગત ની માઇલ પર તારા ભાગલે દેવી નદી જા મારા રોય ની વાત ભણી મારા બાપા કુણ ગાઈ દીવી દેવા દે મારા ભરત્યા
પુત્ર ગૌતમી અને વધે ઉશેલા આહુડા પાડીશમાં અને ઓશેલા રહેશો નહીં અને મારી જગ્યાની મહેલ પર આવી કદાક્ષણ અસલની બોલી બતાવું અસલનો વ્યવહાર બતાવું મારા ભરતિયા મારા ગૌતમિયા લુડકાની દેવીનું કદાક્ષણ બોલી પાડી દે મારા બાપ ભણો વિશ્વાસી આ જગ્યાની મહેલ પર બોલ્યું પડી છે એ બોલી પાડતો હોય અને બોલી નો જો કણકો દેતો હોય ને તો લુડકાની દેવી ખાઈ ક્ષમા કહું 305 થી કાલ વ્યાજે કદાક્ષણ મારા રમેશ કદાક્ષણ માંગી લે મારા ભરતિયા તું માંગતા ભૂલ લુડકાની દેવી જો દેતા ભૂલું ને તો જગતની માઇલ પર મારા બાપ લગરાની દેવીને ખાધું ખોટું થઈ જાય લગરાની દેવીને ખાધું ખોટું થઈ જાય પણ તેદી આ જગ્યાની માઇલ પર કદાક્ષણ આવડી આ વસ્તી જેથી રધન માંડે અને પોકાર કરે ને અને દુઃખની વેળા હતી ને આવી ઊભી રહીને આ જગ્યાની માઇલ પર ને જ્યાં પોકાર કર્યો ને એ અંતરની આતે જ્યાં દુબાણી અને જે આતડીની માઇલ પરથી એમ કે અવાજ નીકળે છે ને ભાઈ હે અંતર આત્માની માઇલ પરથી જે અવાજ નીકળે છે ને ઈ દેવી કદાક્ષણ એમ કે આ ભામટોલી મંડળ પર બેઠી હોય તો ઈ હાંભળી જાય છો જેમ મારો બાપ લગરો આ જગ્યાની મંડળ પર દેવીને આરાધ કરતો તો પોકાર કરતો તો મારી મારી પાંડિયા કુકડાના ભાગની દેવી મારી માં બેસરી ને કે ક્યાં ગઈ મારા બાપ લોડકાની દેવી મારી કુકડિયા મારીને ભોજને કીડા લે ધોળી પાડી ના હાલ ની દેવી રે એ મના દાદા નું કાઈ દીદી
મારી ભરૂચના કોઠાની દેવી, મારી માં મોગી આવડિયા લીધાની માલિકા કદાક્ષર, મારા બાપ મુડકાની દેવી, મારા દાદા લગરાની દેવી, મારા દાદા ભરૂની દેવી, મારી માં મોગી રૂપણને કોઈ કપોરો મારે અને ડાબી બોલાવે અને તો જમણી જવાબ દેતી પાછી પડી જાવ ને દીદી, મને મોગીને ખોઈ પડી દે મારી નાય. હા મારી પડેલો હતો, મારા દાદા લોકા ને એમ કેવાય છે, મારી બા લુણકીએ સાવી વેણ બોલ્યા ને, અને દેવીને અમુક સમયે ભાઈ એવા શબ્દ લાગી જાય ને, એવા વેણ લાગી જાય ને, કાતો દેવી ઉઠી જાય છે અને કાતો રૂઠેલી દેવી પાછી આવી જાય છે. પણ તઈ કદાચ એમ કે હારા તંદીને મરતા જગ્યા માથે લાવી અને મેલો દાદા લગરાની દેવી ને ઘરમાં દેવી એમ કહેવાય એકલ માણાની દેવી છે, નબળિયાની દેવી છે, અને જેથી આજે ભૂવો રહ્યો ને જગત ને માઇલ પાછી પાંચેક વર્ષ થયા છે દેવી ને જમાડી બેઠો છું, એને એવો ભાવ થયો ને હૈયારી માઇલ ઉમંગ થઈ ને
મારી દીવી એકવાર મારો મહેમાન બની ગઈ, મારો ગરીબનો મહેમાન બની ગઈ, પણ હજી મારે મારી દીવીને એમ જોઈએ. મોટી જાહેર દેવી છે, મારા બાવડીએ બોળા આવી નખો હે. પણ ભલામણ થઈ જગતની અંદર કહેવાનું છે, એટલા એટલા વર્ષો વ્યા ગયા ને, અને દવાખાનું આવી ગયું નથી. દેવી આવી એમ કહેવાય, ઉભી રહી ગઈ કે મારે લે ભરત્યા લે. એક દી મારી બોલીનો ગ્રાગો બન્યો તો ને, પણ દેવી એમ કહેવાય આપે ખાવા માંગે ને એમાંય ફેર છે રમેશભાઈ. હે, આપણે દેવા જાય એમાંય ફેર છે, પણ દેવી આપે જે ખાવા માંગે છે ને એમાંય ફેર છે. અને જેથી દેવી ખાવા માંગશે ને તેથી ઘરની મારી પદાચે ફળવો દાણો નહીં હોય. મારી નાચ લોકડાઉન એક રૂપિયાનો ધંધો નહીં, પણ ધંધાની માઇલપાઈ ખોટાવી ના આવી રીતે મારી નાયક આપણા સમાજની માઇલપા એમ કહેવાય. ઓલા મારા દાદા હુરિયા મરણા ઘણે જેમ દુઃખ પડ્યું હતું ને, હે, 7 રૂપિયા ઘર વેરો આવ્યો હતો ને, ભાગમાં દેવાના પૈસા નતા. મારી નાયક પોતાના પેટના ઝીણા દીકરા વેસી નાખ્યા હતા બજારની માઇલપા. ખાવા માંગ્યું ને, પણ હું ભરત ન ભૂલું. એટલો એટલો સમય ગયો, પણ જગત ની માઇલપા કદાક્ષર નબળો નિહામો નાખતારી મન ની ન કરી દઉં ને, જેથી મને લગરા ની દેવી ને મને ભરૂ ની દેવી ને ખાધું ખોટું થઈ જાય.